કે તે વાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ એપીએમસી ગરુડેશ્વર ખાતે યોજાતો. એપીએમસી ગરુડેશ્વર ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનના કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે નર્મદાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ નર્મદાના કેળા પપૈયાનું વેચાણ વિદેશોમાં થાય છે તેવી માહિતી આપી હતી, જે બાદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા 6 જેટલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રસ્તુત પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત મિત્રો બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ અને ₹10,000 ઇનામો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં મિલેટ વર્ષમાં નર્મદાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલ જાડા ધાન્યના નમૂનાઓ મુકાયા હતા. જમીન બંજર થવા જઈ રહી છે એને ફરીથી કેવી રીતના સમૃદ્ધ બનાવવાની એ પ્રાકૃતિક આધારિત આ ખેતી કરવાથી જ બની શકે અને આ પ્રાકૃતિક ખેતી આધારિત સરકાર દ્વારા પણ વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક એવી યોજનાઓ છે જેમાં એ લોકોને જરૂરી હોય સાધન સહાયની જરૂર હોય તો રોટાવેટર, કલ્ટિવેટર, પાવશો અને જે દવા છાંટવાનો પંપ છે એ પણ સરકારી યોજનામાં સબસિડી હાથે એમને આપવામાં આવે છે. બિયારણ એમને આપવામાં આવે છે અને ખાતર પણ એમને સરકાર દ્વારા પણ એમને પૂરું પાડવામાં આવે છે. ત્યારે સર્વે લોકોને વિનંતી એટલી છે કે સર્વે લોકો આ જૂની અને પુરાણી આપણી પ્રાચીન પદ્ધતિ છે કે ખેતી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરતા હતા, ગાયના ગોબરથી, ગાયના ગોબરના છાણથી જે ખાતર બનાવતા હતા તેનાથી થતા હતા જીવામૃત ઘનામૃત દ્વારા, આજે જ્યારે આપણે આ ખેતીમાં આ જે ખાતરનો ઉપયોગ કરીશું અને એના દ્વારા જે આપણે ધાન્ય પકવશે અને એ ધાન્ય જ્યારે લોકો સુધી પહોંચશે ત્યારે એ લોકોના આરોગ્ય પણ ખૂબ જ સારું સુધરશે. અને આદરણીય વડાપ્રધાને જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે કે જેમાં જે આદિવાસી જનજાતિ સમાજના ખેડૂતો જે છે કે એ લોકો નાના અને સીમાંત ખેડૂત છે અને ગુજરાતની સાથે સાથે ભારતભરમાં 85% જેટલા ખેડૂતો આ નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતો દ્વારા જ્યારે જુવાર, બાજરી જેવા જે નાગલી છે, મોરૈયો છે, રાગી છે, બંટી છે, બાજરો છે એ જ્યારે એનું ઉત્પાદન કરવામાં આવે અને એ ઉત્પાદનની ક્ષમતા કેવી રીતના વધારી શકાય અને એ ઉત્પાદનની સાથે એમને બજાર કેવી રીતના મળી રહે, માર્કેટિંગ કેવી રીતના થઈ શકે અને એ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા. હું દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ છેલ્લા લગભગ 4-5 વર્ષથી કરું છું. હાલમાં મારા ખેતરમાં દેશી પદ્ધતિથી કેળ પપૈયા અને શાકભાજીમાં રીંગણ, તુવેર અને ટામેટાની ખેતી કરેલી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અમારી ખેતી ખર્ચનો એકદમ ઘટાડો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે. હું આ માધ્યમથી દેશી ગાય આધારિત પદ્ધતિથી લોકોને એવી અપીલ કરવા માંગુ છું કે આ પદ્ધતિ અપનાવે, એનાથી ઘણા ફાયદા છે. એનાથી આપણું પોતાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયો છે અને આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળેલો છે અને ₹10,000 પ્રોત્સાહિત ઇનામ રૂપે મળેલા છે. રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.